नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम उर्वशी मैम छे। आपणे धोरण 7 विषय हिंदी प्रथम सत्र में पाठ 4 नी समझूती मेळवीशुं। पाठ 4 छे कथनी और करनी। आ पाठनो साहित्य प्रकार निबंध छे। आ पाठनो साहित्य प्रकार निबंध छे। आ पाठ गद्य विभागनो पाठ छे, जेमा एक वार्ता नथी, अलग अलग वार्ता आपेली छे, परंतु दरेक वार्तानो अर्थ, दरेक वार्तानो भावार्थ, आ दरेक वार्तानो बोध तो एक ज सरखो छे, अने ए पाठनुं नाम जे नाम छे ए ज आपणो बोध छे, ए ज आपणी शीख छे, अथवा तो कहीए के कथनी और करनी। एटले के कथनी एटले कहेवुं, बोलवुं, अने करनी एटले करवुं। केवा शुं मांगे छे के माणस कहे छे कंईक, बोले छे कंईक, अने करे पण कंईक छे। अहींया એવું કહેવા માંગે છે કે માણસ બોલે છે કંઈક અને કરે છે પણ કંઈક, એટલે જ આપણે અહીંયા એક સરસ મજાની કહેવત ખૂબ જ પ્રચલિત છે કે હાથીના દાંત દેખાડવાના પણ જુદા અને ચાવવાના પણ જુદા। એટલે કે હાથીના જે દાંત દેખાય છે તેનાથી તે ખોરાક ચાવતો નથી, તેના મોમાં અંદર જે દાંત રહેલા હોય છે તેનાથી જ તે ખોરાક ચાવે છે। તેવી જ રીતે મનુષ્યનું પણ એવું જ છે, મનુષ્ય પોતે કહે છે પણ કંઈક જુદું અને પોતે કરે છે પણ કંઈક જુદું, જેવું તે કહે છે બોલે છે તેવું કરતો નથી। તો આ જ વાત આપણે આ પાઠના માધ્યમથી શીખીશું। તો જોઈએ આપણે આ પાઠ 4 કથની ઓર કરની। તો હવે આ જ પાઠ આપણે હિન્દીમાં જોતા જઈશું અને સમજતા જઈશું। તો શું કહેવા માગે છે, માનવ જીવન પ્રભુ કી અનમોલ દેન હે, મનુષ્ય જીવન જે છે એ પ્રભુની અનમોલ દેન છે, પ્રભુએ આપેલી સરસ મજાની ભેટ છે। સભી પ્રાણીઓ મે મનુષ્ય કો પ્રભુને વિશિષ્ટ શક્તિયા પ્રદાન કી હે, જેટલા પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓમાંથી મનુષ્યને ભગવાને કંઈક વિશિષ્ટ એવી શક્તિ આપી છે, ઇસીલીએ વહ સંસાર મે બહુત હી અચ્છે ઢંગ સે જીવન યાપન કરતા હે। જીવન યાપન એટલે જીવન સારી રીતે પસાર કરવું, માણસને બધા પ્રાણીઓથી સરસ મજાની જુદી એવી શક્તિ આપી છે, એટલે જ મનુષ્ય પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે છે। આ સંસારની અંદર સારામાં સારી રીતે જો કોઈ પ્રાણી પોતાનું જીવન પસાર કરતું હોય તો એ છે મનુષ્ય, અને સૌથી મોટી વસ્તુ એ જ કે મનુષ્યને ભગવાને વાણીનું વરદાન આપેલું છે, સરસ મજાની ભાષા આપેલી છે, ભાષાના માધ્યમથી મનુષ્ય એકબીજા સાથે વાત કરી શકે છે અને પોતાના હૃદયમાં રહેલા જે પણ કંઈ ભાવ છે એ બધા ભાવોને વ્યક્ત કરી શકે છે। મગર સભે લોગ હર સમય સહી કામ નહીં કરતે હે, પરંતુ બધા માણસો દરેક સમયે યોગ્ય કામ નથી કરતા, કઈ બાર મનુષ્ય કહતા કુછ ઓર હે ઓર કરતા કુછ ઓર હે। ઘણી વખત એવું પણ બને છે કે મનુષ્ય કહે છે પણ કંઈક જુદું અને કરે છે પણ કંઈક જુદું, કઈ મનુષ્ય કી કથની ઓર કરની મેં અંતર દેખને કો મિલતા હે,
ઘણા બધા મનુષ્ય એવા હોય છે કે એના કહેવામાં અને કરવામાં અલગ હોય છે, અંતર દેખાઈ આવે છે. મનુષ્ય કહે છે પણ કંઈક જુદું અને કરે છે પણ કંઈક જુદું. અમુક અમુક માણસોની આ ખાસિયત હોય છે. ઇસ બાત કો પ્રસ્તુત નિબંધ મેં ઉજાગર કિયા હૈ. આ જ વાતને આપણને આ નિબંધ પાઠમાં સરસ મજાની પ્રસ્તુત કરી છે. વાર્તા સ્વરૂપે અલગ અલગ ત્રણ વાર્તાઓ આપેલી છે, તો એ સ્વરૂપે અહીંયા આપણને એ સરસ મજાની વાત મૂકેલી છે કે મનુષ્ય કહે છે પણ કંઈક અને કરે છે પણ કંઈક. દૂસરો કો અચ્છી બાતે શીખાના બહુત આસાન હૈ. બીજાને આપણે સારી વાત શીખવવી એ તો આસાન વાત છે, પરંતુ ખુદ ઉન બાતો કો અપનાના બહુથી મુશ્કેલ હૈ. એ જ વાતને જ્યારે આપણે અમલ કરવાનો થાય છે ત્યારે ખરેખર મુશ્કેલ પડે છે. દૂસરો કો તો હમ અચ્છી અચ્છી બાતે શીખા શકતે હૈ કે એસા કરો વૈસા કરો એસા મત કરો, પર જબ હમ પે હી યહી બાત બીતતી હૈ, હમે એસા કરના પડતા હૈ, તબ હમે બિલકુલ ભી અચ્છા નહીં લગતા. દૂસરો કો શીખ દેના અચ્છા લગતા હૈ, પર જબ હમ પે યહી બાત આએ તો હમે બહોત બુરા લગતા હૈ. દૂસરો કો ધૂમ્રપાન કરને કી શીખ દેને વાલે સ્વયં ધૂમ્રપાન કરતે હૈ. દૂસરો કો કતાર મેં ખડે રહેને કી શિક્ષા દેને વાલે સ્વયં ઝૂઠ બોલતે હૈ, કતાર મેં નહીં ખડે રહેતે હૈ. અપને બચ્ચો કો સચ બોલને કા ઉપદેશ દેને વાલે સ્વયં ઝૂઠ બોલતે હૈ. ઇસ પાઠ મેં યે સબ દિખાયા ગયા હૈ કે કૈસે કથની ઓર કરને કા અંતર બતાને વાલે લોગ અંતર તો બતા દેતે હૈ, પર જબ ખુદ પર ઉસકા અમલ કરને કી બાત આએ તો ઝૂઠ મૂઠ બોલકર વહી બાત ટાલ દેતે હૈ. તો ચલો બચ્ચો અબ હમ ઇસ પાઠ કી ઓર ચલતે હૈ. પાઠ મેં બતાયા ગયા હૈ ઈશ્વરને મનુષ્ય કો અન્ય પ્રાણીઓ સે શ્રેષ્ઠ બનાયા હૈ. ઈશ્વરે મનુષ્યને બીજા પ્રાણીઓ કરતા શ્રેષ્ઠ બનાવ્યો છે. કઈ ગુણો સે ઉસે સવારા હૈ, અનેક ગુણોથી તેમને શણગાર્યા પણ છે. ઉસકા ઉસે અભિમાન ભી હોતા હૈ, આનો તેને ગર્વ પણ છે. મનુષ્યને ગર્વ છે કે ભગવાને મને અનેક ગુણો આપી અને શણગાર્યો છે, અને સૌથી મોટો ગુણ છે ભાષાનો ગુણ છે. પ્રાણીઓ પાસે ભાષા નથી હોતી, પણ મનુષ્ય એક જ એવું પ્રાણી છે જેમની પાસે ભાષા હાજર છે, ભાષાની શક્તિ છે. પરંતુ સ્વયં કો ગુણો કી ખાણ સમજને વાલા વ્યક્તિ કઈ બાર એસે કાર્ય કરતા હૈ જિન્હે વહ ગલત બતાતા હૈ. પરંતુ પોતાને ગુણોની ખાણ સમજવાવાળા મનુષ્ય અનેક વખત એવા કામ કરે છે જેમને તે ખોટા ગણે છે. મનુષ્ય પોતાને ગુણોની ખાણ સમજે છે, પરંતુ એ અનેક વખત એવા કામ કરે છે કે જેમને ખોટા ગણે છે. બીજા જે કરતા હોય એ ખોટું, પરંતુ પોતે જે કાર્ય કરે છે તે સાચું. ઘણી વખત મનુષ્યને આવું સમજાતું હોય છે, આવું લાગતું હોય છે. કથની ઓર કરની મેં અંતર કે એસે કઈ ઉદાહરણ રોજ દેખને મેં આતે હૈ. કથની અને કરણીમાં રહેલા તફાવતના આવા અનેક ઉદાહરણો દરરોજ નજરે પડે છે. આપણે દરરોજ જોઈએ છીએ કે મનુષ્ય કહે છે પણ કંઈક અને કરે છે પણ કંઈક. જુદું કહેવું અને જુદું કરવું. આપણે બાળકને સંસ્કાર આપીએ છીએ કે ખોટું ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, પણ મનુષ્ય એવું પણ કરે છે. જે મનુષ્ય સંસ્કાર આપે છે પણ એ પણ ખોટું બોલે છે. ક્યારેક આ જ વસ્તુ બાળક જોવે છે ત્યારે એના મનમાં એવો પ્રશ્ન થાય છે
કે મારા પિતાજીએ તો અમને એમ કહેતા હોય છે કે ખોટું ન બોલવું જોઈએ, જ્યારે પોતે જ કેમ ખોટું બોલ્યા? તો આવા ઉદાહરણો, આવા કિસ્સા આપણે આપણા જીવનમાં દરરોજ જોતા જ હોઈએ છીએ। बस्ती में बीज सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी। बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी। बस्ती ज्यां लोको जाजा रहता होय छे त्यां बस्ती कहेवाय छे, सोसायटी। तो ए वस्ती नी वच्चे, बीच एटले वच्चे, सरकार ने एटले सरकारी, पार्क एटले बगीचो बनावानी, जगह एटले जग्या, छोड़ रखी थे एटले थोड़ी जग्या मूकी दीधेली हती। वस्तीनी वच्चे सरकारे बगीचो बनाववानी जग्या राखी हती। बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूलों के पौधे लगाने की सूझी। बरसात के मौसम में ते ज्यारे वरसाद आवतो होतो त्यारे वर्षा ऋतुना आ सरस मजाना वातावरण में आ मौसम में मोहल्ले के एक सज्जन को ए विस्तारना एक सज्जन ने तेमा फूलोना छोड़ वाववानुं सूझ्युं। एक माणस ने एम थयुं कि आ जग्या खाली पड़ी छे, तो लावनी हूँ त्यां सरस मजाना फूल रोपी दऊं, तो एनाथी वरसाद आवशे, तो चोमासामां पाणी मळशे अने सरस मजाना फूल छोड उगी निकळशे, बगीचो सरस मजानो थई जशे। बात अच्छी थी, वात तो आ सरस मजानी हती अने सरस मजानो विचार आव्यो तो के आवी वीरान जग्यामां फूल छोड रोपू। वे कहीं से पौधे लाए, ते माणस ते सज्जन क्या थी छोड़ ले आव्या, रोपा ले आव्या, कतार से उन्हें रोपा, तेने हार बंद वाव्या, सरस मजाना योग्य लागे एवी रीते सज्जन माणसे रोपा वाव्या, देखभाल की एमनी सार संभाळ पण राखी, छोड़ वावी दईए पछी एमनम उगी नथी निकळता, एमनी सार संभाळ पण राखवी पड़े। एटले पहला सज्जन माणसे रोपा वाव्या, तेमनी सार संभाळ राखी, पौधे बड़े हो गए, थोड़ा ज समय में ए बधा छोड़ मोटा थया, कुछ दिनों बाद फूल दिखने लगे, थोड़ा दिवसों पछी फूल खिलवा लग्या। એમને સજ્જને જોયું, એમની સાર સંભાળ કરી, પછી જ્યારે એમને જોયું કે આમાં તો સરસ મજાના ફૂલો આવે છે, પાર્ક અચ્છા લગને લગા, સરસ મજાનો બગીચો સુંદર દેખાવા લાગ્યો, મોહલ્લે કે લોક સુબહ શામ પાર્ક મેં ટહલને લગે। મોહલ્લાના લોક એટલે આજુબાજુની જે સોસાયટીમાં લોકો રહેતા હતા, એ સવાર સાંજ એ બગીચામાં ટહેલવા, ટહેલને લગે એટલે ફરવા લાગ્યા, સવારે અને સાંજે આજુબાજુની સોસાયટીમાં જે માણસો રહેતા હતા તે ફરવા જતા। ફૂલ સબકો અચ્છે લગને લગે, ફૂલ બધાને સરસ મજાના લાગવા લાગ્યા, સૌને ગમવા લાગ્યા, બધા લોકો ફૂલની તારીફ કરતા, કેવા કેવા સરસ અલગ અલગ ફૂલો છે। પાર્ક મેં લોકો કે આને જાને સે ઉન્હે યહાં લગા કે લોગ ઇન ફૂલો કો તોડ કર લે જાયેંગે। પાર્ક એટલે બગીચો, બગીચામાં લોકોની અવર જવર થવાથી પહેલા સજ્જનને એમ લાગ્યું કે લોકો આ ફૂલને તોડીને લઈ જશે, ફૂલો મેં વાવ્યા છે, એમની સાર સંભાળ મેં કરી છે, સરસ મજાના રોપા વાવી ઉછેર્યા છે અને હવે સરસ મજાના ફૂલો આવે છે, ત્યારે લોકો આ ફૂલોને ચૂંટીને પોતાના ઘરે લઈ જશે, એ સજ્જનને મનમાં એવું સૂઝ્યું। ઉન્હોને એક તકતી કે ઉપર યહ લિખ કર ટાંગ દિયા કે ફૂલ તોડના મના હે,
એણે એક તકતી ઉપર તેમણે એક પાટિયા ઉપર એવું લખી દીધું. શું લખી દીધું? ફૂલ તોડના મના હે, ફૂલો તોડવાની મનાઈ છે. આવું એક વાક્ય પાટિયા ઉપર લખી અને ટાંગી દીધું. એટલે જે લોકો જોવે એને શું થાય કે અહીંયા તો ફૂલ તોડવાની મનાઈ છે. એટલે કોઈ પણ માણસો ફૂલ તોડી અને એમની ઘરે ન લઈ જાય. આતે જાતે સબ ઉસકો પડતે, કોઈ ભી ફૂલો કો નહીં તોડતા. ત્યાં પાર્કમાં બગીચામાં જેટલા માણસો આવતા જતા હતા, અવર જવર કરતા હતા, એ બધા માણસો આવતા જતા સૌ તે વાંચતા, એટલે કોઈ પણ ફૂલો તોડતું નહીં. બધાએ તકતી વાંચતા કે ફૂલ તોડવાની મનાય છે. આ વાક્ય વાંચી અને કોઈ પણ માણસ એ ફૂલને તોડતું નહીં. પર મજે કી બાત તબ સામને આઈ, જબ લોગોને તકતી લગાને વાલે સજ્જન કો, બડે સવેરે જલ્દી જલ્દી ફૂલ તોડતે દેખા. પણ મિત્રો, અહીંયા તો શું થયું કે મજાની વાત તો ત્યારે થઈ, નવાઈ ત્યારે થઈ બધાને, બધા માણસોને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ખબર પડી કે લોકોએ પાટિયું લટકાવનાર સજ્જન, જે સજ્જન હતા જેમણે પાટિયું લટકાવ્યું હતું, એમને જ લોકોએ વહેલી સવારે જલ્દી જલ્દી ફૂલો તોડતા જોયા. વે અપની શરમ મિટાને કે લીએ બોલે, તે પોતાની શરમ છુપાવવા માટે બોલ્યા. પૂજા કે લીએ તોડ રહા હું, ક્યા બોલા ઉસને? પૂજા કે લીએ તોડ રહા હું, કે પૂજા કરવા માટે હું આ ફૂલ તોડી રહ્યો છું. જેને તકતી લગાવી હતી, જે સજ્જન માણસે પાટિયા પર લખી અને ટાંગ્યું હતું પાટિયું કે ફૂલ તોડવાની મનાય છે, એ જ સજ્જન માણસ સવારે જલ્દી જલ્દી બગીચામાંથી ફૂલો તોડતો હતો. અને આ સજ્જન માણસને ફૂલો તોડતા અમુક લોકોએ જોયા, એટલે એ માણસને શરમ આવી કે મેં જ આ તકતી લગાવી છે અને હું જ આવું શરમિંદગી ભર્યું કામ કરું છું, એટલે એને શરમ આવી કે હું જ ફૂલ તોડું છું. તો પછી એને શું કર્યું? એ લોકોને એવું કહ્યું કે હું મંદિરમાં પૂજા કરવા માટે અથવા તો ભગવાનની પૂજા કરવા માટે આ ફૂલ તોડી રહ્યો છું. તો બાળમિત્રો, આ પ્રથમ નિબંધમાં, પ્રથમ વાર્તામાં આપણને પાઠનો બોધ સમજાઈ ગયો ને, કે કથની ઓર કરની, કે માણસ કહે છે પણ કંઈક જુદું અને કરે છે પણ કંઈક જુદું. માણસ કહે છે કે ફૂલ તોડવાની મનાય છે અને કરે છે જુદું, એ જ માણસ પોતે ફૂલ તોડે છે. તો મિત્રો, આવી જ બીજો નિબંધ વાર્તા લઈ અને આપણે ભાગ બેમાં મળીશું, આગળ જોઈશું. નમસ્કાર.